લાલ કલર તારો ફેવરિટ છે ને, એટલે લાલ કલર ના પતંગ લાવ્યો છું. આમ જો તારા માટે છે ને સ્પેશિયલ ટોમ એન્ડ જેરી ના પતંગ લાવ્યો છું. ટોમ એન્ડ જેરી ના અને સ્પાઈડરમેન વાળા પતંગ છે ને મારા છે, એમાંથી એક જ નહીં આપું. તોફાન કરતા નહીં, કોઈને નહીં આપું. દોરી છે ને લોખંડ ની ઘસાવી છે, અંદર છે ને બહુ બધું લોખંડ નખાયું છે, બહુ બધું. પપ્પા પણ આમાં કાચ નખા જોઈ ને. એ કાચ નો નખાવાય, એનથી છે ને પક્ષીઓ મરી જાય, આંગળા કપાઈ જાય, કેટલું નુકસાન થાય. એટલે મેં છે ને લોખંડ નખાયું છે, લોખંડ ગમે એની દોરી નડે ને કાપી નાખે કાપી. હા ઈ વાત તમારી સાચી, એમાંય તે આપણે સામે વાળા ભાડું છે ને એનું તો કપાઈ જવું જોઈએ પતંગ. દઈ એમ છે, એક કઈ પતંગ નો ઉડવા દઉં એના. ટ્રેન ના પાવા જેવું વાગે હો, કઈ નો કટે, પૈસા વસૂલ છે. કિના બાંધીજો ફટાફટ, કિના બાંધીજો. હાલો વાપરી નાખી પછી કાક ના ઉઠાય. કયો પતંગ જોઈએ કે આમાંથી? આલે 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 કાચું નથી કાપવાનો. જો આપણી દોરી માં કાચ નાખ્યો છે, કાચ એનો કાચ ચોડા બાટલી આવે કે નહીં એનો કાચ, અને ઉપરથી ઈંડા નાખ્યા છે. કાચું નથી કાપવાનું. પવન લીધે પતંગ નચકતા. મારા પપ્પા એ બાંધા છે વો. મારો પતંગ જો કેવો મસ્ત છે. મારા પપ્પા એ લઈ દીધો છે ત્રણ કલર વાળો. કેટલા? ત્રણ કલર વાળો. બોલ કેવો છે? કચરા ડબ્બા જેવો છે. તે મારા પતંગ ને કચરા ડબ્બો કીધો? એ મારા પપ્પા ને કહી દે હવે. નિકળ નિકળ. પતંગ મારો આકાશ માં ઉડે રે ઉડે છે, એકલો એકલો રે. પતંગ મારો આકાશ માં ઉડે રે. તારો પતંગ કેવો છે કવિ? એકદમ મૃણ રૂપાળો છે. એક કવિડા, તારે તો ઉત્તરાયણ ની મોજ લાગે. હા ઉત્તરાયણ છે, મોજ જ કરવાની હોય ને. મારી દીકરી નો પતંગ ફાડી નાખો, કવિ ની છોકરી નો પતંગ ફાડી નાખો. મારું નામ પણ કવિતા નહીં, હું કોણ છું? કવિતા.
કવિની કવિતા. ચાલ ચકા ને ચકી બેય ને ઉડાડી દઈએ. જા મુક્તિ ને તોડી નાખજે. એ ઉડી ઉડી જાય. અરે 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 આ પતંગ તો ફાટી ગયો. હવે આને મારે ભાતથી ચોટાડવું પડશે. હવે આનું ઓપરેશન કરવું પડશે મારે. તારો બાપ ના કાન માં હું વગાડો તો મમ્મી આજે હું મસ્ત કામ કરીને આવ્યો છું. હું મસ્ત કામ કરીને આવ્યો તો કે જલ્દી આજે હું છે ને ઓલી કવિ ની છોકરી ને પતંગ પાડી ને આવ્યો છું. અરે મારો દીકરો હો વાળા ન થા. તે તો તારા બાપ નું નહીં પણ તારા પરદાદા નું એવી હાથ પેઢી નું નામ રોશન કર્યું. વાહ વાહ મારો દીકરો બહુ સરસ કામ કરીને આવ્યો. એ ચકી તારા છોકરા ને કઈ હારા સંસ્કાર દે. હારા સંસ્કાર તમને પતંગ ફાડી નાખી આવે છે તે હું છે તારે સંસ્કાર વાળી ની થામા. મેં મારા છોકરા ને હારા સંસ્કાર આપ્યા છે. તારે પંચાયત કરવાની કઈ જરૂર નથી. એ તો તારી પાડોશી છું ને એટલે સલાહ આપાવી છું. બાકી તારું દાચુ વતાવે કોણ. હવે તારે બહુ વહીવટ કરવાની જરૂર નથી. ખબર છે તું પાડોશી સોઈ. મને વહીવટ શીખવાડે છે. મને વહીવટ શીખવાડે છે. કરી તો ઘરવાળો જોયે છે. આખા ગામના પતંગ લૂંટે છે. જોય જા એકવાર તારું દાચુ જો. તને ઘરવાળામાં તેવર છે લોકોને લૂંટવાની. અમારે કેટલે તેવર છે. મારા દીકરાને એની હાથ પેઢીને એના પપ્પાને બધાને તેવર છે પતંગ લૂંટવાની. એવી તેવર હોવી જોઈએ. અમારી ખાનદાની માં છે ને કોઈને જરૂરત નથી પડી પતંગ લૂંટવાની તમારી જેમ. એ એ બસ હો બહુ થયો તારું. ઓય બહુ વધારે હવા નહી હો. એ શું છે. આમ જો ધીરે ધીરે ખાજો. આ વખતે છે ને તમારા ભાભી એ લાડુ આ ચીકી ને એવું બધું નથી કર્યું એટલે ભૂંગળા માં કામ મકાવવાનું છે. આખી ઉત્તરાયણ આમાં જ કાઢવાની છે. આ તે આખું વર કામ જઈડું હોય એક દી તહેવાર હતી તો શાંતિ લેવા દો. અને મેં તમને પહેલા જ કીધું તું કે મમરાના લાડવા તલની ચીકી ડાળિયાની ચીકી તલની સાની બધું લઈ આવો ઘર માં. પણ લેવા કોણ જાય. નહીં નહીં ક્યાંથી લેવા જાય. મફત આવે છે બધું. દોઢી તે માં હાલો હાલો ખાવા મંડો તો પછી શાંતિ તા ખાઈ લ્યો ને મૂંગા મોઢે. હવે હવે ઈજ કરશું ને. બીજો ઉપાય હું છે. ખાઈ લ્યો ભાઈ ખાઈ લ્યો. લે ખા ખા. એ પતંગ આવ્યો. એ પતંગ આવ્યો. બરાબર જો પતંગ તા હો. પેટ લાગ્યો છો. પેટ લાગ્યો છે. કાપી નાખો કાપી નાખો. અરે કાપી નાખવાનો હોય મૂકવાનો નતા તો લ્યો કપાઈ ગયો. વીટ હાલો ફટાફટ ફટાફટ વીટ. અરે ચક્કી કે નિરાતે બોલો. હા છે ને કોવિડારી દોરી છે. મન મોકો મળ્યો છે. પોતે દોરી લૂટી જ લો હતો. અરે મારી બૈરી પાકી તું. લે આ દોરી હલો આગે લાગે સાહેબ. લાગે છે ને લૂંટણી આગે આપણો પતંગ લૂંટો એમ. એવું જ લાગે છે. આ ઈજ લાગે છે. આ લૂંટણી આગે દોરી મૂકો. નહીં મુકાય. આ તો મન મન લાગમાં આવ્યો છે. તું મૂકો છો કે છૂટો પથરો આવવા દે. એ પથ્થર આવવા દે કે પર્વત આવવા દે. આ તો તારી બધી દોરી લૂંટીને જ રહીશ. એ એ મુકેશો કે ઢીકો મારી. એ ઢીકો મારવાની ક્યાં વાત કરતો. તે વડી છે પેલા અહીંયા એની ઢીક મેરી. હે થર્ડ વેવ સમજો. આંબળી લેજે કાન ખોલીન. પાંચમી વખત કહું છું તને દોરી સીધી રીતના મૂકી દેજે. એ નહીં મુકાય નહીં મુકાય. પાંચમી વાર કે છઠ્ઠી વાર કે તન છઠ્ઠી વાર એડવાન્સ માં ના પડ દો. નહીં મુકાય નહીં મુકાય નહીં મુકાય. આંબળી લે ચકા ચકી છેલ્લી વાર કહું છું. આ વખતે દોરી નો મૂકી ને દોરી ખેંચીશ ને તો હાથમાં ચીરા પડી જાય. ચીરો હાથમાં ચીરા ની ક્યાં કરસ. ચાકુ ના ચીરા વાળા ને દોરા ના ચીરા ની બીક નો હોય. આ છે ને આમ નહીં માને એને આપડે યાર પંગો લેવો છે. પંગો બધા છે ને એ ઘરે ખેંચો. ઓકે 1 2 3. અરે હુત્યો 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 હુત્યો. પણ તે મને લાફો કેમ માર્યો.
પણ શું હું ઈ તો કે આમ મૈલો લાફાજી કી દીધા બે હું ક્યું પણ મોઢા માંથી બોલ ને મોઢા માંથી આ ચીરો પડી ગયો ચકરી લે છે ને ચીરો પડી ગયો ચકરી લે લે ચીરો પડી ગયો બતાય 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 અરે 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 ચીરો પડી ગયો કવિડા હવે તને નહીં મૂકું કે મારી ચક્કી ને ચીરો પડ્યો છે આજ નો અમારો સવાલ છે તમારા મામા ના બેન ની છોકરી ના ફઈ ની છોકરી ના મામા તમારે શું થાય આ સવાલ નો જવાબ જે ફર્સ્ટ કોમેન્ટ માં આપશે ને એને મળશે અમારી મિસ્ટર કવિ ની ટીમ તરફથી એક આકર્ષક ઇનામ તો ફટાફટ કોમેન્ટ કરો બાય બાય